નડિયાદ તાલુકાના સાંકળ ગામમાં આવેલ નકરમ ભગવાનના મંદિરે વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે. નડિયાદ તાલુકા ઉપરાંત નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં લોકો ટ્રેક્ટર પર સવાર થઈ સપરિવાર સાથે નકરમ ભગવાનના દર્શને આવતા હોય છે. ખાસ કરીને અલગ અલગ ગામોમાંથી આવતા લોકો પરસ્પર મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હોય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસ હોવાના લીધે મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો, જેના કારણે આજે સાંકળ ગામના નકરમ ભગવાનના મંદિરે નૈવત પ્રમાણમાં લોકો જોવા મળ્યા હતા. મંદિર નજીક આવેલું ખુલ્લું મેદાન કે જ્યાં મેળા દરમિયાન બાળકો માટે અનેક રમતગમતના સાધનો જોવા મળતા હતા, જ્યાં ખાણીપીણીની ચીજવસ્તુ સાથે શેરડીની મોટી મોટી દુકાનો લાગતી એ મેદાન આ વખતે ખાલી જોવા મળ્યું હતું. કોરોના વાયરસનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે મંદિરના આયોજક તેમજ ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા અગાઉથી મેળો ના યોજાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી મેળો મોકૂફ રાખ્યો હોવાની સૂચના આપતા આજે સાંકળ ગામે જૂજ સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યા હતા. વર્ષોથી યોજાતો મેળો આ વખતે બંધ રહેતા ભક્તોએ ઘરે બેઠા ભગવાન નકરણના ભગવાનને પ્રસાદી કરી હતી. સાંકળ જેવા નાના ગામમાં કોરોના વાયરસ બાબતે પૂરેપૂરી તકેદારી રખાઈ છે અને ધાનેરા તાલુકાના લોકોએ પણ કોરોના વાયરસ સામે જાગૃતિ બતાવી આ વખતે મેળામાં ના આવી કોરોના વાયરસની સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યું છે. અને આ વખતે બે ભાઈ બીજ આવતા આજ અને ગઈકાલે બે ભાગમાં લોકો સાંકળ ગામના નકરમ ભગવાનના મંદિરે આવતા લોકોની ભીડ પણ ઓછી જોવા મળી હતી. આ સાલ કોરોના લીધે મેળો મોકૂફ રાખેલો હતો, સામે જ પબ્લિક આવેલી છે અને ઘર ફેરે મેળામાં 1 લાખ ઉપર પબ્લિક આવતી. ઉછળાબંધી હજાર કરવા, ધૂપ દેવા એ બધી આવતા, આ સાલ બંધ રાખવાથી કમસે કમ 2000-2500 પબ્લિક આવેલી છે. એટલે આ સાલ કોઈ ચડ્ડો ઓળ કોઈ શેરડી ને ઉપર રાખી જ નથી. અમે ફેસબુક ફેસબુક ઉપર આપ્યો હતો એટલે કોઈ પબ્લિક જ આવવા નથી કર્યા. આ સાલ મેળો મોકૂફ રાખેલો. કેટલા ગામના લોકો આવતા છે? આ ગામમાં તો ધંધા ફરજા આવે તમામ જાતિની. ગયા વર્ષ કરીને આ વર્ષે કેટલો ફરક હશે? આ સાલ ને ગઈ વખતે આ વખતે ઘણો ડિફરન્સ છે. ગઈ છે ફેર 1 લાખ ઉપર પબ્લિક, આ ફેર 2500-3000 ની પબ્લિક. સાંકળ ગામમાં આવેલા પૌરાણિક નકરમ ભગવાનના મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર દર વર્ષે 1 લાખથી પણ વધારે લોકો દર્શન માટે આવતા હોય છે. જોકે આ વખતે મેળો બંધ રાખ્યો હોવાના સમાચાર પહેલેથી લોકો સુધી પહોંચાડતા આજે અંદાજે 3000 જેટલા લોકો દર્શને આવ્યા હતા.